વાત કરીએ તો દાતા રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રનો ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર જોડે છે, એટલે કે તાલુકા હેલ્થ ઓફિસર રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાતાના અધિક્ષક છે. હવે બે બે હોદ્દાઓ અને તે પણ તમામ પ્રકારની સત્તાવાળા, પરંતુ રાત્રે જો કોઈ દર્દી અને દર્દીના સંબંધીને હોસ્પિટલમાં જવું હોય તો સ્ટ્રીટ લાઇટો બંધ હોય છે અને હોસ્પિટલમાં જવાનો રસ્તો પણ તદ્દન ખરાબ છે. રાત્રિના સુમારે હોસ્પિટલમાં જતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે, જ્યારે કે એક બાજુ અંધારું હોય છે અને બીજી બાજુ રસ્તામાં ખાડા હોવાથી અંધારાના કારણે ખાડા જોઈ શકાતા નથી, તેથી ક્યારેક ખાડામાં પડી જવાનો ભય પણ રહે છે. જો કે આ અંગે ગામ લોકોએ વારંવાર રજૂઆતો કરી છે, તેમ છતાં વહીવટમાં દીવાતળે અંધારું છે. વધુમાં સિવિલ હોસ્પિટલમાં એન્ટર થવાની સાથે જ ગટરના ગંદા પાણીનું વહેણ અને સમયસર સાફ સફાઈ થતી નથી, તેથી કચરાને કારણે આ ગટર પણ ઢંકાયેલી છે, જેથી ચોમાસામાં વરસાદનું પાણી સિવિલ હોસ્પિટલમાં વળે છે અને આવા સમયે સિવિલ હોસ્પિટલમાં જવું હોય તો કયા માર્ગેથી જવું તે મોટો પ્રશ્ન લોકમુખે હોય છે. જો કે સિવિલ હોસ્પિટલના વહીવટીતંત્રની બેદરકારીના કારણે હોસ્પિટલમાં આવતા લોકો નારાજ છે અને આ સમસ્યા વિશે અનેક સવાલો કરી રહ્યા છે. તેનાથી મોટી હકીકત સરકાર ઇન્કમ ટેક્સ અને વહીવટીતંત્રના ધ્યાને લાવીએ તો દાંતા તાલુકામાં ડિગ્રી વગરના અને ખોટી ડિગ્રીઓ ધરાવતા ડૉક્ટરો 80-90ની આસપાસ છે તેવું લોકમુખે અને અન્ય સાચી ડિગ્રીઓવાળા ડૉક્ટરોના મુખે સાંભળવા મળ્યું છે. ઘણીવાર મીડિયા દ્વારા પણ આ બાબતને ઉજાગર કરેલ છે, તેમજ સરકારી હેલ્થ સ્ટાફને ફિલ્ડ વર્ક પણ કરવાનું હોય છે તો આ નકલી ડોક્ટરો તેમને દેખાતા કેમ નથી, ત્યારે લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે વહીવટીતંત્ર આ ભૂતિયા ડોક્ટરો પર આટલા મહેરબાન કેમ છે. પાકી જાણકારી મુજબ આઈસીયુ કોવિડ હોસ્પિટલના બહાને દાંતાના એક બોગસ ડોક્ટરે ડિગ્રી ન હોવા છતાં ભાડેથી કોઈના નામનું હાજરી વગરનું ફક્ત ઓન પેપર સિમ્બોલ મારી દર્દી ગ્રાહકને તથા સરકારને અંધારામાં રાખીને દર્દીઓ પાસેથી મોટી મોટી ફીની રકમ કોઈ પણ સગવડ કે સેવા વગર ઉઘરાવી રહ્યા છે. જો કે તાલુકા હેલ્થ ઓફિસરને આ બાબત કેમ નથી દેખાતી, તેમજ સરકારી હોસ્પિટલમાં કોવિડ દર્દીઓના રેકર્ડને લઈ કોઈ પણ પ્રકારની તપાસ કે દેખરેખ નથી, જેને જેમ કરવું હોય તેમ પોતાની મનમાની કરી રહ્યા છે. દાંતા તાલુકો 99% આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. અહીંની પ્રજામાં અક્ષર જ્ઞાનનો અભાવ છે અને સરકારી હેલ્થ ઓફિસરોની ગેરહાજરી અને હાજરીમાં સમય મુજબ ગુલ્લીબાજો ન જાય તો પણ ચાલે અને આવા ડોક્ટરોની ગીફ તો ખરીના બહાને પ્રાઇવેટ કહેવાતા ડિગ્રી વગરના ડોક્ટરોની બોલબાલા પાછળ નાગરિકોનું શોષણ કરાવનારા બિનકુશળ દાંતાના વહીવટદાર દાંતા તાલુકા હેલ્થ ઓફિસર નરેશ ચૌહાણ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરની ગતિવિધિઓને ઇન્કમ ટેક્સની તપાસ થશે ખરી?